લોકડાઉનના સમયમાં વિશિષ્ટ બાળકો ઘરમાં રહી શું કરી શકે? કલરવ અને કોરોનાના વિષય પર વિશિષ્ટ બાળકોનો સર્વે કરાયો. લોકડાઉન લાગ્યાને 50 દિવસ વીત્યાને તે સમય દરમિયાન વિશિષ્ટ બાળકોની સ્થિતિ શું હોઈ શકે? લોકડાઉનના સમયમાં વિશિષ્ટ બાળકો સમય કેવી રીતે પસાર કરતા હશે? કલરવ સ્કૂલના ટ્રસ્ટી નીલાબેન મોદી, ડૉક્ટર સાજીદ સાદ અને ભરૂચના માનસિક રોગોના નિષ્ણાત અને કલરવ સ્કૂલના ટ્રસ્ટી ડૉક્ટર સુનિલ ક્ષોત્રિયએ કોરોના અને કલરવ વિષય પર વિશિષ્ટ બાળકોનો સર્વે કરી તેમના માતા પિતાને સોશિયલ બાળકને વૈશ્વિક મહામારીમાં લાગેલ લોકડાઉનમાં ઘરમાં રહીને કઈ રીતે બાળકોને ટ્રીટ કરી શકાય તે અંગેની માહિતી તૈયાર કરવામાં આવી હતી, જેની જાણકારી આપતા ડૉક્ટરોએ જણાવ્યું હતું કે કલરવ અને કોરોના વિષય પર મેં અને ભરૂચના જાણીતા એક્સપિરિયન્સ સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર સુનિલ શ્રોત્રિયાએ એક સર્વે કર્યું, જેમાં અમને ઘણી રસપ્રદ માહિતીઓ જાણવા મળી છે. એમાં ઘણી બધી માહિતીઓની વાતમાં ખાલી જે વધારે અગત્યના બાબતો જે જાણવા મળી છે તેની વાત કરીએ આપણે તો 85% પેરેન્ટ્સ, વિશિષ્ટ બાળકોના પેરેન્ટ્સ, દિવ્યાંગ બાળકોના પેરેન્ટ્સ એ વસ્તુથી ખુશ હતા કે અમને અમારા સમય અમારા બાળકો સાથે અને અમારા પરિવારોજનો સાથે વિતાવવાનો સમય મળ્યો. બીજું એક અચરજ પ્રમાણે બાબત એ જાણવા મળી કે જનરલી આ બાળકોને સાચવવા બહુ મુશ્કેલ હોય છે, પણ આ વાલીઓને તકલીફ પડી નથી. અને એનું કારણ અમને જાણવા મળ્યું કે કુટુંબના બધા સભ્યો ઘરે હતા, જવાબદારીઓ વહેંચી લીધી હતી, એક ટીમવર્ક ઊભું કર્યું હતું, એના કારણે આ બાળકોને સાચવવામાં કોઈ પણ તકલીફ પડી. શ્રોત્રિયા સાયકિયાટ્રિસ્ટ, છેલ્લા 30 વર્ષથી ભરૂચમાં પ્રેક્ટિસ કરું છું અને અમે એક સ્કૂલ ચલાવીએ છીએ કલરવ, જ્યાં વિશિષ્ટ બાળકો અભ્યાસ કરતા હોય છે, જે આપણે દિવ્યાંગ બાળકો કહીએ છીએ. લગભગ 92 જેટલા બાળકો સવારે આવે છે અને સાંજે ઘરે જતા હોય છે. ત્યાં એમને સ્પેશિયલ પ્રકારની ટ્રેનિંગ પણ આપવામાં આવતી હોય છે, યોગાસન કરાવવામાં આવતા હોય છે, સંગીત શીખવાડવામાં આવતું હોય છે અને એમના આઈક્યુના લેવલ પ્રમાણે એમને અલગ અલગ રીતે શિક્ષણ આપવામાં આવતું હોય છે. આપ સૌ જાણો છો કે છેલ્લા 50 દિવસથી આપણે સૌ લોકડાઉનની અંદર ઘરમાં બેસી ગયા છીએ. આવા બાળકોને પણ છેલ્લા 50 દિવસથી પોતાના મા બાપની સાથે ઘરમાં જ રહેવાનો પ્રસંગ આવ્યો છે. તો અમારા મનમાં એક વિચાર આવ્યો, નીલાબેન, સાજીદભાઈ અને મેં ભેગા થઈને, કે આવા બાળકો પર કોરોના અને કલરવ, કોરોના અને લોકડાઉન એની શું સાયકોલોજિકલ ઇફેક્ટ પડે છે એના વિશે આપણે એક સર્વે કરીએ. અને મેં એક 15 પ્રશ્નાવલી તૈયાર કરી, 15 પ્રશ્નોની, અને એના અમે જવાબો લીધા મા બાપ પાસે અને બાળકો પાસે, અને ખૂબ જ રસપ્રદ વસ્તુઓ જાણવા મળી. આપણને સૌને બીક લાગે છે આ કોરોનાના સમયની અંદર કે આપણને શરદી ખાંસી થાય તો તરત જ ગભરાઈ જઈએ કે સાલું મને કોરોના તો નહીં થયો હોય, પરંતુ આવા બાળકોના મા બાપોએ તેમને ખૂબ જ સરળ ભાષામાં સમજ આપી હતી કે આ એક ચેપી રોગ છે, આપણે વારંવાર હાથ ધોવાના છે, બહાર જઈએ ત્યારે માસ્ક પહેરવાનું છે, એકબીજાથી દૂર રહેવાનું છે, અને ખૂબ જ સુંદર રીતે એ લોકો એ વસ્તુ શીખી ગયા. અને જેટલા પણ દિવસ એ લોકો ઘરમાં રહ્યા કે નીચે રમવા ગયા કે બહાર રમવા ગયા ત્યારે એ લોકોએ આ વસ્તુને પૂરેપૂરી ફોલો કરી છે. તરત જ આવીને હાથ ધોઈ લેવા, માસ્ક પહેરીને જ બહાર જવું, અને પોતાના મા બાપને પણ એ લોકોએ હેરાન નથી કર્યા. અમુક બાળકો ખૂબ જ સરસ વર્તન કર્યું, એની પાછળનું એક કારણ એ બી હતું કે મા બાપોએ જ્યારે એમને વિડીયો બતાવ્યા કે જેમાં પોલીસ જે રખડતા લોકો એને દંડા મારતી હોય, એ વિડીયો જોઈને પણ એમના મગજમાં એક વસ્તુ ફિટ થઈ ગઈ કે આપણે બી જો બહાર જઈશું તો આપણને બી દંડા ખાવા પડશે. બીજું, અમુક બાળકોને એવું પણ થયું ટીવીમાં જોઈને કે આપણા નરેન્દ્ર મોદી સાહેબ આપણને એવું કહ્યું છે કે ઘરમાં હી રહેના હૈ, તો એ બાળકોએ ખૂબ જ સુંદર રીતે ગ્રહણ કરી લીધું કે આપણે ઘરમાં જ રહેવાનું.